हेलो विद्यार्थी मित्रों, हूँ छु संकेत सर, धोरण 9 विषय सामाजिक विज्ञान, पाठ नंबर 4 भारत की राष्ट्रीय चळवळो, भाग नंबर 5। आज आपणे भाग 5 मां 3 प्रश्नों भणीशुं। पहलो प्रश्न छे मोर्ले मिंटो सुधारा विषय टूंकमां परिचय आपो। बीजो छे गांधीजी नुं भारत मां आगमन केवी रीते थयुं एना विषे परिचय मेळवीशुं। त्यार पछी परीक्षा लक्षी बहु ज आईएमपी प्रश्न रोलेक एक्ट विषय टूंक नो लखो। आ 3 प्रश्नों आज चर्चा करीशुं। तो शुरू करिए आज नो प्रश्न नंबर 9, मोर्ले मिंटो सुधारा विषय। तो मोर्ले मिंटो विषय आपणे भाग 4 ना अंदर शीखी गया। मुस्लिम लीग नो ठराइड, मुस्लिम लीग नी स्थापना करनार कोण? तो कहेवाय मोर्ले मिंटो द्वारा 1906 मां मुस्लिम लीग नी स्थापना थई हती। तो मोर्ले मिंटो ए शुं कर्युं हतुं के भारत ना जे कहेवाय हिंदू अने मुस्लिम वच्चे भागला पाड़ो ने राज करवानी नीति अपनावी, डिवाइड्स एंड रूल, भागला पाड़ो ने राज करवानी नीति मोर्ले मिंटो ए अपनावी। अने हिंदू अने मुस्लिम वच्चे वैमनस्य एटले के जाति ज्ञाति कोमवाद वच्चे विखवाद उभा करे छे अने बन्ने ने अलग करे छे। अने अंते कहेवाय छे के मोर्ले मिंटो ए एक मुस्लिम लीग नी स्थापना करतो होय छे 1906 मां। आगा खान ना नेतृत्व नीचे मुस्लिमोनुं प्रतिनिधित्व मंडळ वायसरॉय मिंटो ने मळे छे। તે વખતે હિન્દી વઝીર કોણ ગણાતો હોય છે? મોર્લે મિન્ટો। 1909 માં આ સુધારાને મોર્લે મિન્ટો સુધારો કહેવામાં આવે છે। મોર્લે મિન્ટો સુધારો ક્યારે કહેવામાં આવ્યો? ઈસવીસન 1909 ની સાલમાં મોર્લે મિન્ટો ને સુધારા તરીકે ઓળખાય છે। ફરીથી હું તમને સમજાવી દઉં કે મોર્લે મિન્ટો સુધારા વિશે ટૂંકમાં પરિચય આપો। ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવનાર અંગ્રેજ અધિકારી મોર્લે મિન્ટો ગણાય છે। આ મોર્લે મિન્ટો એ કહેવાય કે અંગ્રેજો ના અધિકારી એ ભારતમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય એટલે કે કુંભવાદ નો વિખવાદ ઉભો કરે છે, હિન્દુ વચ્ચે વિખવાદ ઉભો કરે છે, જેનાથી કહેવાય હિન્દુ મુસ્લિમ અલગ બને છે, બંને વચ્ચે વિખવાદ ઉભો થવાને કારણે, વૈમનસ્ય ઉભું થવાને કારણે ઘણી બધી સમસ્યા ઉભી થાય છે। અને અંતે કહેવાય કે મુસ્લિમ લીગ ની સ્થાપના થઈ। મુસ્લિમ લીગ ની સ્થાપના ક્યારે? 1906 માં। આગા ખાન ના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ તરીકે વાઇસરોય મિન્ટો ને મળે છે। અને તે વખત હિન્દી ના વઝીર તરીકે કોણ ગણવામાં આવે? હિન્દી ના વઝીર તરીકે મોર્લે મિન્ટો ને ગણાય છે। 1909 માં આ કાયદો પસાર કરવામાં આવ્યો, સુધારો પસાર કરવામાં આવ્યો, જેના કારણે તેને મોર્લે મિન્ટો સુધારો કહેવાય છે। ઓકે, તો મોર્લે મિન્ટો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈશું ગાંધીજીનું ભારતમાં આગમન વિશે ટૂંકમાં પરિચય આપો। એટલે ગાંધીજીનું ભારતમાં આગમન કેવી રીતે થયું એના વિશે પરિચય મેળવીએ, બરાબર? તો ગાંધીજીનું દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની સફળ રીતે લડીને પાછા ફર્યા 1915 ની સાલમાં। વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નો સત્યાગ્રહ ચાલ્યો અને સત્યાગ્રહમાં ગાંધીજીને સફળતા પણ મળી। કહેવાનો મતલબ એમ છે કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ રંગભેદ, ગોરા અને કાળા લોકો વચ્ચે જે રંગભેદનો રંગભેદની જે અસમાનતા હતી એના માટે કહેવાય ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો સત્યાગ્રહ કર્યો અને એ સત્યાગ્રહના અંદર ગાંધીજી વિજય પણ પ્રાપ્ત કરે છે। એટલે કહેવાય ગાંધીજીએ અહિંસાથી નહીં, અહિંસા રીતે સત્યાગ્રહના આંદોલન દ્વારા રંગભેદ આંદોલન જીતે છે। આમ કહેવાય ગાંધીજી દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરુદ્ધ જે સત્યાગ્રહ લડ્યો એ સત્યાગ્રહના અંદર વિજય બને છે। વિજય મેળવ્યા પછી ગાંધીજી ભારતના અંદર આવે છે। તેમના રાજકીય ગુરુ, તેમને એટલે કોના? ગાંધીજીના રાજકીય ગુરુ કોણ? ગોપાલ કૃષ્ણ ગોખલે। અને આધ્યાત્મિક ગુરુ કયા? ગુરુ કયા? શ્રીમદ રામ રાજચંદ્ર। આ બે પ્રશ્નો તમારે યાદ રાખવાના કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ? તો ગોપાલ કૃષ્ણ ગોખલે। અને આધ્યાત્મિક ગુરુ કોણ? શ્રીમદ રાજચંદ્ર, એ એમના આધ્યાત્મિક ગુરુ ગણાતા હોય છે। એમની પ્રેરણા મેળવીને તેઓએ ગાંધીજીના ઘણા ખરા ભાગોને પ્રસાર કરે એના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો। ગોપાલ કૃષ્ણ ગોખલે પછી શ્રીમદ રાજચંદ્ર ની પ્રેરણા પ્રોત્સાહન મેળવીને ગાંધીજીએ કહેવાય કે ભારત દેશમાં
જે અંગ્રેજ લોકોએ પોતાનો હક અધિકાર જમાવી દીધો હતો એ અંગ્રેજોને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ભારતમાં પણ સત્યાગ્રહ શરૂ કરવાનો હતો. પણ સૌથી પહેલા જાણવું એ જરૂરી છે ગાંધીજી માટે કે ભારત દેશની સ્થિતિ શું છે. એ જાણવા માટે ગાંધીજીએ સૌથી પહેલા કે એક વર્ષ સુધી ગાંધીજીએ ભારત દેશની પ્રવાસ કર્યો, ભારત દેશની પરિક્રમા કરી અને અંતે કહેવાય કે એમની ભારત દેશની સ્થિતિ જોઈ તો જાણવા મળ્યું કે આવી આર્થિક સ્થિતિ ખરાબ બનવા પાછળ કારણ શું છે. તો ઘણા કારણો સામે આવે કે અંગ્રેજોના આગમન થવાને કારણે ભારત દેશની આર્થિક સ્થિતિ નબળી બને છે. લોકોને ખાવા માટે પણ ફાંફા પડી ગયા છે, લોકોને ખાવા માટે અન્ન નથી મળતું, પહેરવા માટે વસ્ત્રો નથી હોતા, તો આવી ઘણી બધી સમસ્યાઓ આર્થિક રીતે સામનો કરવો પડે છે. પણ આ બધા પાછળ જવાબદાર કોણ? તો અંગ્રેજો ગણાય છે. જો વિસ્તારથી જોઈએ આપણે કે ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરીને હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો, એટલે હિન્દુસ્તાનના જીવન વિશે ઓળખવાનો પ્રયત્ન કર્યો. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ શોધ્યું કે હિન્દુસ્તાનના અંદર ગરીબી છે, કારણ કે ભારત દેશ પ્રાચીન સમયમાં તો કહેવાય છે ખૂબ જ સમૃદ્ધ હતો, પણ હવે કેમ ગરીબ બની ગયો છે, એના પાછળ કયા કયા કારણો જવાબદાર છે, તો કારણો શોધવામાં આવ્યા. તો ગાંધીજીને કયું કારણ જાણ મળ્યું કે હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ કારણ અંગ્રેજો દ્વારા થતું શોષણ છે. અંગ્રેજો ભારતમાં આવ્યા, અંગ્રેજો કહેવાય કે લોકોનું શોષણ કરે છે આર્થિક રીતે. આવી ઘણા બધા કારણના લીધે, ટૂંકમાં અંગ્રેજોના કારણને લીધે, અંગ્રેજોના શોષણના લીધે ભારત દેશની ગરીબાઈમાં આવી ગયો છે. હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાય ગાંધીજીએ શોધવાની શરૂઆત કરી દીધી. આમ ટૂંકમાં કહેવાય કે ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા અને તેમણે ભારત દેશની પ્રવાસ કરીને, ભારત દેશની હિન્દુસ્તાનનો પ્રવાસ કરીને એનો પરિચય મેળવ્યો. ત્યારબાદ દેશની ગરીબી સ્થિતિ છે એના પાછળ મૂળ કારણ કોણ છે કે અંગ્રેજોનું શોષણ ને કારણે આ થઈ રહ્યું છે. તો અંગ્રેજોને નાબૂદ કરવા માટે ભારતમાં આંદોલન શરૂ કરવું જોઈએ અને આંદોલન દ્વારા આ અંગ્રેજોને ભારતમાંથી હટાવો, એ જ એમનો મુખ્ય હેતુ છે. તો એના માટે એમને સત્યાગ્રહ કરવાનો વિચાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી પર ગાંધીજી ભારતમાં આગમન ખ્યાલ આવી ગયો. એના પછી નેક્સ્ટ જોઈએ રોલેટ એક્ટ. તો રોલેટ એક્ટ વિશે ટૂંકમાં પરિચય મેળવીએ. તો રોલેટ એક્ટ નો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો એ તમને યાદ હોવું જોઈએ. આપણે આના વિશે આઠમા ધોરણમાં આગળ ભણી ગયા છો. તો રોલેટ એક્ટ વિશે જોઈએ કે રોલેટ એક્ટ નો કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો. ઈસવીસન 1919 રોલેટ એક્ટ નો કાયદો પસાર કરવામાં આવ્યો. પણ વાસ્તવમાં રોલેટ એક્ટ છે શું એ શીખી લો કે બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાના પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ ઘડીને કાયદો ઘડ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં બ્રિટિશ સરકારે રોલેટના અધિકારીને એક કાયદો પસાર કર્યો અને આ કાયદો રોલેટ એક્ટ ઘડ્યો, જેના માટે આને રોલેટ એક્ટનો કાયદો કહેવાય. બીજી વખત કહું છું કે બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદાના નિયમ મુજબ રોલેટને આ કાયદામાં પસાર કરતા હોય છે, માટે આ કાયદાને રોલેટ એક્ટ કાયદો કહેવાય. આ કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો? 1919. વાસ્તવમાં રોલેટ એક્ટ નો કાયદો ક્યાંનો છે? તો કે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડમાં આ રોલેટ એક્ટ નો કાયદો ચાલતો હતો, એ કાયદો ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યો. ક્યારે? 1919. તો આ રોલેટ એક્ટ શું ખબર પડી? હવે રોલેટ એક્ટ નો કાયદો પસાર કર્યો, પણ રોલેટ એક્ટ નો કાયદો શું છે, એનો નિયમ શું છે? તો સાંભળો કે આ કાયદામાં ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાનો ઉદ્દેશથી ઘડવામાં આવેલો. વિદ્યાર્થી મિત્રો, આ રોલેટ એક્ટ નો જે કાયદો ઘડવામાં આવ્યો એનો મુખ્ય હેતુ શું હતો? મુખ્ય હેતુ એ જ હતો કે હિન્દુઓ પ્રત્યે જે અંગ્રેજોની દુશ્મનાવટ હતી, અંગ્રેજો અને હિન્દુઓ વચ્ચે જે લડત ચાલતી હતી, આંદોલન ચાલતા હતા, એમાં રાષ્ટ્રવાદીઓનું અને ક્રાંતિ વિરોધી હતા એ બધાને નષ્ટ કરવાનો, એને દમન કરવાનો એમના મુખ્ય હેતુ હતો. અને એ ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓના દમન કરવા માટે આ રોલેટ એક્ટનો કાયદો પસાર કર્યો.
हेतु शू तो ख्याल आवी गयो। हवे रॉलेट एक्ट नो कायदो शू छे, नियम शू छे रॉलेट एक्ट नो, के व्यक्ति स्वातंत्र वाणी स्वातंत्र हणी नाखीने आ कायदा ने काळो कायदो कयो। विद्यार्थी मित्रों व्यक्ति स्वातंत्र एटले लोकोने जे स्वतंत्र मुक्त रीते हरी फरी सकता हता, मुक्त रीते बोली सकता हता, अने गमे ते व्यापार धंधा के करता हता, मुक्त रीते जे स्वतंत्र हता ए स्वतंत्रता व्यक्ति स्वातंत्र छीनवाई गयु, वाणी स्वातंत्र छीनवाई गयु। एटले व्यक्ति स्वातंत्र अने वाणी स्वातंत्र आ बने रॉलेट एक्ट ना कायदे हणी नाख्यु, माटे रॉलेट एक्ट ना कायदा ने काळो कायदो कयो। पण गांधीजी रॉलेट एक्ट ना कायदा ने काळो कायदो शा माटे कहे छे ए आखो टॉपिक जुदो छे, तो ए सांभळो, ए तमने कहू के गांधीजी रॉलेट एक्ट ना कायदा ने काळो कायदो शा माटे कयो, कारण के रॉलेट एक्ट ना कायदा मुजब जो कोई व्यक्ति शंकास्पद जणाय तो एनी तात्कालिक धरपकड़ करी देवामां आवी અને જેલમાં પૂરી દેવી, જેલમાં પૂરી દઈને કેટલાય દિવસ સુધી એમે પૂરી રાખે છે, અને એના પર કોઈ પણ જાતનો મુકદમો ચલાયા વિના એના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે। માટે આવા કાયદાને ગાંધીજી રોલેટ એક્ટના કાયદાને કાળો કાયદો કહે છે। બીજી વાર જુઓ કે આ કાયદા એટલે રોલેટ એક્ટના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તેની ધરપકડ કરવામાં આવતી હતી, અને એના ઉપર મુકદમો ચલાવ્યા વિના કેટલાય દિવસ સુધી જેલમાં રાખવામાં આવતો હતો અને અત્યાચાર ગુજારતો હતો। આ માટે ગાંધીજી રોલેટ એક્ટના કાયદાને કાળો કાયદો કહે છે। મોતીલાલ નહેરુના મતે દલીલ અપીલ અને વકીલાત કયા કયા? મોતીલાલ નહેરુના મતે દલીલ અપીલ અને વકીલાત ત્રણેય અધિકાર લઈ આવ્યા હતા। તો મોતીલાલ નહેરુ કયા ત્રણ અધિકાર લઈને આવ્યા? દલીલ અપીલ અને વકીલાત। આ કાયદાથી બ્રિટિશ સરકારે વિરોધોનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ, તેથી તેનો નેતાઓ અને પ્રજાઓ ઠેર ઠેર વિરોધ કર્યો। વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોયું કે રોલેટ એક્ટનો કાયદો શું બન્યો, કે કોઈ પણ વ્યક્તિ ક્રાંતિકારી પ્રવૃત્તિ સહેજ પણ શંકા એવી અંગ્રેજોને ભણક લાગે તો અંગ્રેજ લોકો તાત્કાલિક એ લોકોની ધરપકડ કરી લેતા હતા, તરત જ એમને જેલમાં પૂરી નાખતા હતા, કેટલાય દિવસ સુધી જેલમાં પૂરી રાખે, એના પર કોઈ પણ જાતનો મુકદમો ચલાવતા નતા અને અત્યાચાર કરતા હતા। તો માટે ગાંધીજી આ કાયદાને રોલેટ એક્ટનો કાયદો કયો, અને આ કાયદામાં દલીલ અપીલ અને વકીલાત ત્રણેય અધિકારો મોતીલાલ નહેરુ લઈને આવ્યા। બીજી વાત કે અંગ્રેજોએ આ કાયદાને ખોટો ઇસ્તેમાલ કરે છે, ખોટી રીતે લોકોને હેરાનગતિ કરે છે, તો બ્રિટિશ સરકારે આ જે ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓને દમન કરવામાં લાગ્યા, અને કહેવાય છે કે આ બધા નેતાઓએ અને પ્રજાઓએ ઠેર ઠેર આ રોલેટ એક્ટના કાયદાનો વિરોધ કરે છે, જેથી કહેવાય લોકોનું શોષણ થતું અટકે। એ માટે સભાઓ સરઘસો દેખાવો અને હડતાલોનું વિરોધમાં આયોજન પણ કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ રોલેટ એક્ટનો જે કાયદો હતો એનાથી લોકોનું જે શોષણ થતું હતું એને દમન થતું એને અટકાવવા માટે નેતાઓએ અને પ્રજાએ વિરોધ કરે છે, પણ સાથે સાથે સભાઓ બોલાવી સરઘસો દેખાવો હડતાલો પણ પાડવામાં આવે છે, ઠેર ઠેર જગ્યાએ એનો વિરોધ પણ કરવામાં આવે છે। હવે અંગ્રેજોને લાગવા લાગ્યું કે આ દમનકારી કે આંદોલન વધારે ચાલશે તો કહેવાય આપણે હવે રહેવું મુશ્કેલ પડશે, તો આ ને રોકવા માટે અંગ્રેજ સરકારે દિલ્હીના અંદર સરકારે ધરપકડ કરી, કોની? પંજાબમાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ, આ બે નામ અટપટા છે પણ યાદ રાખવા જેવા છે, કે દિલ્હીમાં સરકારે ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ આ બંનેની ધરપકડ કરી। ધરપકડ કરવાને કારણે આ જે આંદોલન ચાલતું હતું નેતાઓ પ્રજાજનો લોકો જે સભાઓ સરઘસો બોલાવી જે આંદોલન ચાલતું હતું એ ઉગ્ર આંદોલન બની જાય છે, લોકોને રોષ વધી જતો હોય છે, જેને કારણે કહેવાય અંતે કહેવાય કે જલિયાબાગનું હત્યાકાંડ પણ થતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ બંનેની ધરપકડ થતી હોય છે,
એના પેલા ગાંધીજીની પણ ધરપકડ કરવામાં આવે છે અને લોકોને આ પસંદ પડતું નથી અને અંતે કહેવાય લોકો આનો સખત વિરોધ કરે છે ઉગ્રકારી આંદોલન શરૂ થતું હોય છે તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આજનો પ્રશ્ન રોલેટ એક્ટનો જે પ્રશ્ન હતો એ રોલેટ એક્ટનો પ્રશ્ન ખ્યાલ આવી ગયો ઓકે આજે કયા પ્રશ્નો ભણ્યા આપણે મોરલે મિન્ટો સુધારા વિશે ટૂંકમાં પરિચય મેળવ્યો ગાંધીજીનું આગમન વિશે ટૂંકમાં પરિચય પછી રોલેટ એક્ટના વિશે ટૂંક નોંધનો અભ્યાસ કર્યો ઓકે તો ભાગ નંબર 5 અહીં પૂર્ણ કરીએ છીએ હવે આપણે મળીશું ભાગ 6 માં ભાગ 6 ના અંદર આપણે જલિયાવાલા બાગ નો હત્યાકાંડ વિશે ટૂંક નોંધ જોઈશું ઓકે તો હવે મળીએ ભાગ 6 માં ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ